नमस्कार विद्यार्थी मित्रों, आजना धोरण बे मां आपणे गणित गम्मत विषय जोईए। पाठ त्रण, आपणे अगाउ बे पाठ भणी गया, हवे आपणे त्रीजो पाठ आव्या। पाठनुं नाम शुं छे? तमे केटलुं ઉચકી શકો, એટલે આપણે કેટલો વજન છે એ ઉપાડી શકીએ એના વિશેની કંઈક વાત કરેલી છે। શું છે? તો કે પાઠનું નામ છે ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ, એટલે કે આ એક વાર્તાનું નામ છે। શું છે? ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ। ગુણ એટલે કે કોથળો। આપણે છે એ આપણી ક્ષમતા કરતાં વધારે વજન ઉપાડી શકતા નથી। તમને જો એક ભારે એવી મગફળીની ગુણ ભરેલી હોય, તમને ઉપાડવાનું કહેવામાં આવે, તો તમે એને ઉપાડી શકો? ના ઉપાડી શકીએ, તો કે એનું વજન છે એ વધારે હોય છે, એના લીધે આપણે ઉપાડી શકતા નથી। તો આપણે છે અહીંયા એક ગધેડાની વાત કરેલી છે આપણે, ચાલો એ વાર્તા જોઈ લઈએ। સંદેશ પાસે એક ગધેડો છે। જો ચિત્રમાં દેખાય છે એક ગધેડો છે અને એક છોકરો ત્યાં ઊભો છે। છોકરાનું નામ શું છે? સંદેશ। તો એના પાસે એક ગધેડો છે, તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે। હવે એને આ ગધેડો શું કામ માટે રાખ્યો? તો કે ભારવાહક માટે, એટલે કે વજન છે એ ઉપાડવા માટે। અત્યારે છે એ આપણે ભારવાહક માટે શું વાપરીએ? તો કે આપણા ઘરમાં છે, આપણા વાડીમાં જે ઉપયોગમાં લઈએ, તો એમાં આપણે બળદનો ઉપયોગ કરતા હોઈએ। તો એવી રીતે આ જે સંદેશ છે એને શું કર્યું? તો કે ગધેડાને ભારવાહક તરીકે લીધો। તે તેની પીઠ પર મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે। શું ઉપાડે છે? તો કે મીઠાથી ભરેલો કોથળો। મીઠું છે એ વજનમાં કેવું હોય? ભારે, એટલે કે એ સંદેશ ઉચકી શકે નહીં, એટલે એના ભારવાહક માટે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એને શું કર્યું? તો કે ગધેડાને લીધો અને એના ઉપર કોથળા મૂકી દીએ। બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે। હવે આ મીઠું છે એનું શું કરતો સંદેશ? તો કે એના ઘરેથી લઈ અને બજારમાં છે એ મીઠાનો ભાવ સારો હતો, એટલે કે એ છે એ બજારમાં મીઠું વેચવા જતો ગધેડા ઉપર કોથળો નાખીને। પણ એમાં થયું શું? તો કે એના રસ્તામાં વચ્ચે શું આવતું? નદી। જ્યારે ચોમાસાની સિઝન હોય, વરસાદની સિઝન હોય, વરસાદની ઋતુ હોય, ત્યારે શું થાય? તો કે નદી તો આખી ભરાઈ જાય, એટલે કે એમાં પાણી ભરાઈ જાય, તો એને બજારમાં જવામાં તકલીફ પડે, કારણ કે રસ્તો છે એમાંથી નીકળી શકે નહીં। નીકળી શકે તો પણ એને અઘરું લાગે, કેમ? તો કે મીઠું ભરેલું હોય અને એ જો પાણીમાં પડી જાય તો એનું વજન ઓછો થઈ જાય। તો એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો અને નદીમાં પડ્યો। તો એક દિવસ શું થયું? તો કે વરસાદની ઋતુ હતી, નદી છે એ ભરાઈ ગઈ હતી, અને ત્યારે સંદેશ છે એ ગધેડાને લઈ અને બજારમાં જતો હતો। તો ગધેડો છે એ પાણીમાં લપસી ગયો અને નદીમાં પડી ગયો। જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો। જ્યારે છે એ ગધેડો ઊભો થયો ક્યાંથી? તો કે પાણીમાંથી। તો એને શું લાગ્યું? તો કે એની પીઠ ઉપર જે કોથળો હતો એનો વજન એને ઓછો લાગ્યો, એટલે એ ચકિત થઈ ગયો કે વાહ, મારા પીઠ ઉપર તો એટલો બધો વજન હતો, એટલી વારમાં આ બધો વજન ક્યાં ગયો? પણ એ ખુશ થઈ ગયો કે જે થયું એ મારી પીઠ ઉપરથી વજન ઓછો થઈ ગયો। તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? ચાલો વિચારો જોઈએ, કોથળો કેમ હલકો થયો હશે પાણીમાં બેઠો એના લીધે? તો આપણે ખબર પડી જાય, કેમ? તો કે મીઠું છે એ પાણીમાં જાય એટલે મીઠું ઓગળી જાય, મીઠું ઓગળી જાય એટલે તો એના ઉપર વજન રહે નહીં અને વજન ઓછું થઈ જાય, એના લીધે છે એ કોથળો હલકો થઈ ગયો હશે। તો આ તમને કેવી રીતે ખબર પડે કે મીઠું ઓગળી જાય? તો કે આપણે ઘરમાં જોતા હોઈએ કે મમ્મી કે બેન કે મીઠાનું શરબત, આપણે લીંબુ શરબત બનાવતા હોય ત્યારે એ શું કરે?
तो के पानी में लींबू नाखे पची खांड नाखे अथवा तो मीठू नाखे तरह मीठू नाखी और पानी में हलावे तो शू थाय मीठू ओगड़ी जाए। तो त्यारथी आपणे याद रही जाए कि हाँ आमां एवुं कंईक थयुं हशे, मीठू छे ए पानी में गयुं एटले ई ओगड़ी गयुं हशे एटले एना उपरनो वजन छे ई हलको थई गयो हशे। गधेड़ो घणो राजी थई गयो, गधेड़ो तो खुश थई गयो के वाह जे थयुं ई मारी पीठ उपरथी वजन ओछुं थई गयुं। हवे तेने युक्ति सूझी, तो हवे एने आ युक्ति सूझी गई कि वाह आ तो रोज करवा जेवुं छे, केम के मारे छे या तो रोजनुं काम छे, रोज आवी रीते पाणीमां पड़ी जाईश तो मारा परनुं वजन ओछुं थई जशे। बीजा दिवसे ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। તો એક દિવસ આવું થયું એના લીધે વજન ઓછું થઈ ગયું, તો ગધેડાને તો મજા આવી કેમ કે એને વજન ઉપાડવો પડે નહીં, એટલે એને વિચાર્યું કે વાહ આવું તો રોજ કરવા જેવું છે જેના લીધે એને વજન ઉપાડવો પડે નહીં। તો બીજા દિવસે પણ એને એવું જ કર્યું, શું કર્યું તો કે નદીમાં જઈ ડૂબકી મારી જવાની, નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો, તો આ વખતે છે એ હવે સંદેશ છે એ સમજી ગયો કે વાહ આને છે એ સરસ મજાની યુક્તિ વિચારી કે પાણીમાં બેસી જાય એના લીધે મીઠું છે એ ઓગળી જાય અને એને વજન ઉપાડવો પડે નહીં। પણ સંદેશ છે એ પણ કંઈક એવો જ ચાલાક હતો, એને શું કર્યું તો કે હા મારે પણ તેને પાઠ ભણાવવો પડશે, કે મારે છે એ ગધેડાને પાઠ શીખવવો પડશે નહીતર તો રોજ એ આવું જ કરશે। આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો, બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં પહેર્યા। હવે આ વખતે એને શું કર્યું તો કે ગધેડાને તો એમ જ હતું કે આજ વખતે પણ મીઠું ભરશે, પણ સંદેશ છે એ ખૂબ જ બુદ્ધિમાન હતો, એને શું કર્યું મીઠાની જગ્યાએ ગરમ કપડાં પહેર્યા। ગરમ કપડાં છે એ તો રૂના બનેલા હોય, તો રૂ છે એ પાણીમાં પલળે તો કેવું થાય વજનમાં ભારે। તો હવે જોઈએ કે ગધેડો શું કરે છે, તો કે બીજા દિવસે છે એ મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભરેલા હતા, હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે તો શું થશે, ગધેડાને તો ખબર ન હતી એને તો ડૂબકી મારી, તો કયો જોઈએ હવે શું થશે, ગધેડાની પીઠ ઉપરનો ભાર વધી જશે કે ઘટી જશે, બરાબર વચન છે એ આ વખતે વધી જશે કેમ। તો આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે પાસે રૂનું આપણે એક કુમળું લઈએ, એને તમારે એમને ઉપાડવાનું છે, વજનમાં કેવું છે તો કે સાવ ખોરું છે એટલે કે હલકું છે। હવે તમારે એમાં પાણીના ગ્લાસમાં એને પલાળવાનું છે, થોડીક વાર પલાળવા દઈ અને એને તમારે પછી છે એમાંથી કાઢવાનું છે। હવે એનું વજન જુઓ, પહેલાં હતું એના કરતાં વધ્યું કે ઘટ્યું, તો કે વધી જાય કેમ કે રૂ છે એ પાણીનું શોષણ કરે છે, પાણીને ચૂસે છે। તો આ વખતે છે એ ગધેડાની પીઠ ઉપર વજન કેવો થયો હશે, વધી ગયો હશે કેમ, તો કે ગરમ કપડાં છે એ પાણીને ચૂસી લે એટલા માટે। તો જ્યારે મીઠું શું થાય, તો કે મીઠું તો પાણીમાં ઓગળી જાય અને ગરમ વસ્તુ છે એટલે કે આ ગરમ કપડાં છે એ પાણીને શોષી લે। તો આવી છે એ ચાલાક સંદેશ છે એને ગધેડાને પકડી લીધો અને એને સબક શીખવી। હવે આપણે આ વાર્તા છે એ સરસ મજાની જોઈએ, વિડીયો દ્વારા નિહાળીએ।